વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન. જયા પાર્વતીના વ્રતના એકટાણામાં તમે ખાઈ શકો તેવું ટમેટાનું એકદમ અનોખું લોટવાળું શાકની રેસેપી શેર કરવા આવી છું. તો આ લોટવાળું શાક બનાવવા માટે આપણે એક પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે. આ તેલને આપણે ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1/2 ચમચી જેટલો રાઈ અને 1/2 ચમચી જેટલું આખું જીરુંનો વઘાર કરી લઈશું અને આ બંને વસ્તુને એકદમ સારી રીતે કકડવા દઈશું. તો એકટાણામાં તમે જે કોઈ પણ વસ્તુ અથવા જે કોઈ ઇન્ગ્રેડિયન્ટ અથવા મસાલા ના ખાતા હોય તો તે તમે સ્કીપ કરી શકો છો. હું જે મસાલા ખાઉં છું તે બધા એડ કરું છું અત્યારે. ત્યારબાદ આપણે તેમાં 1 તીખું લીલું મરચું ઝીણું ચોપ કરેલું છે તેને તેલમાં એડ કરી અને સોતે કરી લઈશું થોડી સેકન્ડ્સ માટે. તમે અહીં મોરું મરચું પણ લઈ શકો છો અથવા તો મરચાંને સ્કીપ પણ કરી શકો છો. તો તમે એકટાણામાં કઈ કઈ રેસીપીઓ ખાઓ છો, કઈ રીતે બનાવીને તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. તો અહીં મરચાં છે તે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. હવે આ સ્ટેજ પર આપણે તેમાં 2 મીડિયમ સાઈઝના ટામેટાને ચોપ કરીને એડ કરી દઈશું. તો મેં અત્યારે મીડિયમ સાઈઝના ટુકડા કર્યા છે. તમે સ્લાઇસીસ પણ કરી શકો છો અથવા તો થોડા મોટી સાઈઝના ટુકડા પણ કરી શકો છો. આપણે હજુ લોટ એડ કરવાનો છે તો ટામેટાને વધારે વાળ આપણે કૂક નથી થવા દેવાના, સોફ્ટ નથી થવા દેવાના. જો વધારે સોફ્ટ થઈ જશે તો તેની છાલ છે તે અલગ થઈ જશે ટામેટાથી અને ખાતા સમયે મોઢામાં આવશે. એટલા માટે 1-2 મિનિટ જેવું કન્ટિન્યુ હલાવી અને થોડા અમથા સોફ્ટ કરી લઈશું. થોડા આખા રહે એ રીતે આપણે ટામેટાને રાખવાના છે. તો અહીં 1-2 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે આપણે ટામેટાની ઉપર જ બીજા બધા મસાલા એડ કરીશું. તો અહીં 1/2 થી 1.25 ચમચી જેટલો મરચા પાવડર છે તેને એડ કરી દઈએ. તમે મરચા પાવડર ના ખાતા હો તો તેની જગ્યા પર તીખાનો ભૂક્કો પણ લઈ શકો છો. હું કલર માટે અને થોડી તીખાશ માટે મરચા પાવડર લઉં છું. ત્યારબાદ 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર એડ કરી દઈશું. હવે આ બંને વસ્તુમાંથી તેલ એકદમ સારી રીતે છૂટવા લાગે ત્યાં સુધી આપણે તેને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર હલાવી અને કૂક કરી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે આપણે તેમાં આ શાકનો સ્વાદ છે તેને બેલેન્સ કરવાનો છે. એટલા માટે 1/2 ચમચી જેટલો સાકરનો ભૂક્કો એડ કરી અને હલાવી લઈએ. તમારે આ શાકમાં ગળાસ ના જોતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અથવા તો જો નમક નથી તો થોડું વધારે ગળ્યું ખાવું હોય તો 1-1.5 ચમચી જેટલો સાકરનો ભૂકો પણ એડ કરી શકો છો. તો અહીં તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે આપણે પાણીમાં આ શાક બનાવીશું. તો 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈએ. તમે મોળી અથવા તો ખાટી જે કોઈ પણ ઈચ્છા હોય એ રીતની છાશ એડ કરીને પણ છાશમાં આ શાક બનાવી શકો છો, પણ હું આ રીતે પાણીમાં બનાવું છું. છાશમાં પણ આ શાક એકદમ ટેસ્ટી બને છે. તો અહીં પાણી એડ કરી દીધા બાદ આપણે તેને થોડી સેકન્ડ્સ માટે ઉકળવા દઈશું. તો અહીં પાણી છે તે ઉકળી ગયું છે. જોઈ શકો છો તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આ સ્ટેજ પર આપણે તેમાં કોથમીર એડ કરી દઈશું. કોથમીર પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ જો કોથમીર હશે તો શાકનો ટેસ્ટ વધુ સારો આવશે અને એકટાણામાં ખાવું પણ પસંદ આવશે. એટલા માટે કોથમીર એડ કરીને હલાવી લીધું. હવે આપણે ચણાના લોટનું આ શાક બનાવવાનું છે. તો હું અહીં 1 નાની વાટકી જેટલો ચણાનો લોટ લઈ રહી છું. થોડો થોડો એડ કરી અને મિક્સ કરી લઈશું, લમ્સ ના રહે એ રીતે. તમે જેટલા લોકો માટે બનાવતા હો એટલા ક્વોન્ટિટીમાં તમે ટમેટા અને ચણાના લોટની ક્વોન્ટિટી છે તેને એડજસ્ટ કરી શકો છો. હું અત્યારે 2 જણને સર્વ કરી શકીએ એટલું બનાવું છું. તો 1 વાટકી જેટલો લોટ લીધો છે અને 2 મીડિયમ સાઈઝના ટામેટા લીધા છે. આમાંથી 2-3 જણ આરામથી ખાઈ શકશે. તો ચણાનો લોટ એડ થઈ જાય એટલે ફટાફટ આપણે હલાવી અને મિક્સ કરી દઈશું. જો તમારે થોડું ઢીલું એવું શાક જોઈતું હોય તો તમે આ સ્ટેજ પર સાથે પાણી પણ એડ કરી શકો છો. હું મીડિયમ થિકનેસવાળી કન્સિસ્ટન્સી રાખું છું અને વધારે કઠણ શાક ખાવું હોય તો તમારે ચણાનો લોટ એડ કરી દીધા બાદ થોડુંક વધારે વાર કૂક કરવું પડશે ગેસની મીડિયમ ફ્લેમ પર. તો જોઈ શકો છો મેં આ રીતની કન્સિસ્ટન્સી રાખી છે અને આપણું આ ટામેટાનું અનોખું શાક બનીને રેડી થઈ ગયું છે. આ ટામેટાના લોટવાળા શાકને તમે ગરમા ગરમ રોટલી અથવા તો ભાતની સાથે એન્જોય કરી શકો છો. જો તમને આ રેસીપી ઉપયોગી લાગી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો. અને હા, એકવાર ચોક્કસથી આ રીતે ટામેટાનું લોટવાળું શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અને તમારે ફરાળના અનોખા અને ઇન્સ્ટન્ટ રેસીપીના વિડીયો જોઈતા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો, જેમાં તમને ઘણા બધા અનોખા ફરાળી રેસીપીના વિડીયોઝ મળી રહેશે. લાઈક ફરાળી કઢી ખીચડી, ફરાળી ઢોસા, ફરાળી સેન્ડવિચ, ફરાળી નાસ્તો અને ઘણી બધી આવી અલગ અલગ રેસીપીઓ મળી રહેશે. અને સાથે સિઝનલ રેસીપીઓ તો ખરા. આવા બીજા ઉપયોગી અને સિઝનલ રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.